વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સાહેબ રાજ ગુજરાતના નિવૃત્ત આઈએએસ અધિકારીના પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. નિવૃત્ત આઈએએસ પૂનમચંદ પરિવારને કોરોના થયો. 1985ની બેચના આઈએએસ શ્રી પૂનમચંદ પરિવાર સહિત પાંચ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઘરે જ તેઓ સારવાર લઈ રહ્યા છે. સમગ્ર પરિવાર ઘરે જ સારવાર લઈ રહ્યા છે. જુલાઈ 20માં તેઓ રિટાયર થયા હતા. ગુજરાતના નિવૃત્ત આઈએએસ પરિવારમાં કોરોનાની એન્ટ્રી. નિવૃત્ત આઈએએસ પૂનમચંદ પરમારને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત તેમના પાંચ ઘરના સભ્યોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. 1985ની બેચના આઈએએસ અધિકારી છે પૂનમચંદ પરમાર. તેમને અને તેમના સિવાય ઘરના પાંચ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે કામેશ ચોક્સી ફોનલાઈન પર છે. કામેશ, ગુજરાતના નિવૃત્ત આઈએએસ પરિવારમાં કોરોનાની એન્ટ્રી, શું વધુ વિગતો? બિલકુલ ચોક્કસ છે, આપણે જણાવી દઉં શિવાંગીની કે એક બાજુ અત્યારે નવા વેરિયન્ટ ઓમિક્રોનની આફત વચ્ચે હવે સંક્રમણનું સંકટ વધતું જાય છે. આઈએએસ લોબીના એક મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે ગુજરાતના નિવૃત્ત આઈએએસ ઓફિસર પૂનમચંદ પરમારને કોરોના થયો હોવાની જાણકારી સામે આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે પૂનમચંદ પરમારની જો વાત કરવામાં આવે તો 1985ની બેચના તેઓ આઈએએસ ઓફિસર છે અને પૂનમચંદ પરમાર સહિત તેમના સમગ્ર પરિવારની જો વાત કરવામાં આવે તો પાંચ સભ્યોને કોરોના થયો હોવાની જાણકારી સામે આવી રહી છે. પછી હાલમાં જ જુલાઈ 2020માં જ આઈએએસ પૂનમચંદ પરમાર નિવૃત્ત થયા હતા. જોકે અત્યારની જો વાત કરવામાં આવે તો કોરોના સંક્રમણની સ્થિતિમાં વાત કરીએ તો આઈએએસ પૂનમચંદ પરમાર, તેમના પુત્ર, તેમના પુત્રની વહુ અને તેમના દીકરા દીકરીને કોરોના થયો હોવાની જાણકારી સામે આવી છે. ચોક્કસ કામેશ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ ગુજરાતના નિવૃત્ત આઈએએસ ના પરિવારમાં કોરોનાની એન્ટ્રી. આઈએએસ પૂનમચંદ પરમાર સહિત પાંચ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઘરમાં જ તેઓ સારવાર હાલ લઈ રહ્યા છે.